નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર વિજાપુરથી. વિજાપુર તાલુકાના ડાબલા ગામે દૂધ સરિતા ડેરીમાં 15 લીટર દૂધની ચોરી કરતા રંગે હાથે ઝડપાયા. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ડાબલા ગામની દૂધ સરિતા ડેરીના મંત્રીના જણાવ્યા અનુસાર તારીખ 1/4/2021 થી દૂધમાં ઘટ આવતી હતી. ડાબલા ગામે આવેલ દૂધ સરિતા ડેરીમાં દૂધ ભરાવતા ગ્રાહકોનો અનેક સવાલો. ડેરીમાં દૂધના સંગ્રહ માટે બલ્ક કુલર લગાવેલ છે, જેમાંથી બલ્ક કુલરના પાછળના ભાગમાં જાળી લાગેલ છે. મળતા સૂત્રો અનુસાર શખ્સો પાછળની જાળી ખોલી અને એમાંથી દૂધની ચોરી કરતા હતા. ડાબલા દૂધ સરિતા ડેરીમાં દૂધ ભરાવતા ગ્રાહકોમાં જોવા મળ્યો આક્રોશ. ગ્રામજનો દ્વારા ડેરીના કર્મચારીઓની દબાણ કરતા ચોરી કરનાર શખ્સો પર વસાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધણી કરવામાં આવી. ગ્રામજનોની માંગ, ચોરી કરનાર શખ્સોને કડકમાં કડક સજા થાય અને અગાઉ પણ કેટલી આવી ઉચાપત કરી તેની કબૂલાત કરાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. શું નામ તમારું? ઠાકોર સેતાજ કિશન. અને શું ફરજ બજાવો છો અહીંયા ડેરીમાં? મંત્રી તરીકે. અને જે આ ચોરીનો જે બનાવ બન્યો એના વિશે તમારે શું કહેવું? ચોરીનો બનાવ બન્યો એના વિશે તો જે ગુનેગારોની સજા થવી જોઈએ. હા, અને કેટલા ટાઈમથી આ વસ્તુ થાય છે? ચોરી દૂધની ચોરી કરનાર નામ શું એમનું? એ પ્રભારી અમરાજભાઈ નથુ ભાઈ. બરાબર. ને કોના કોના નામથી ફરિયાદ નોંધાય તેવા આગળ પોલીસ સ્ટેશન? મારા નામથી. તમારા નામ તમે નોંધાય ફરિયાદ? મતલબ એમ. બરાબર. અને આગળનો જે પબ્લિક ભેગી થઈ ને તે પબ્લિકનો આક્રોશ છે કે એમને સજા મળવી જ જોવે. હા તો બરાબર, એના સપોર્ટમાં તમારે શું કહેવું? હા, તે ગુનેગારને સજા મળવી જ જોવે ને. શું નામ તમારું? બાબુજી કોંતીજી. અને શું બનાવ શું બન્યો તો? આ બનાવ જેવો બન્યો કે મોટો પછી 3 કિલોમીટર પર આમ રહું છું. બરાબર. સેન્ટર અમારું અલગ છે, 3 નંબર સેન્ટર અમારું. ત્યાં તો અમારા જે માણસો બે હતા એ નાશદ ભાઈ બે 3 જણા અંદર હંતાઈ રહ્યા. હંતાઈ રહીને આ સોર પકડવા દાખ, આ તો કાંઈનું ચાલતું હોય છે. એટલે આ જે ચાલતું હતું એ અમને જાણવામાં આવ્યું કે આ દૂધ ઘટ છે એમ પર છે. તો આ ચૂંટણી પહેલાં વિહાર દેડીથી જોશનાબેન કરીને આવેલો હતો, એમને અમને જાણ કરેલી કે દૂધનો ઘટ પર છે, તારું 20 લિટર ઘટ પડતી હતી. અને અમે આ હું સમાચાર વપરાયેલો કે ગામમાં સવારે આવ્યો તો કે 70 લિટર દૂધ ચોરવાનું છે. તો જે હંતાઈ રહેતા એમને ફોટા બોટા બધું લઈ લીધું, વિડીયો ઉતારી દીધો, એ બધું કર્યું. તો આવી ઘટના બનવી ના જોવો, જે શિક્ષા જે 16 ની શિક્ષા થવી જોવો થવી જોવો અને એ વિનંતી છે આપણી. ચંદનજી, જે આ ડેરીનો જે બનાવ બન્યો એની હકીકત શું હતી? ડેરીમાં ઘણા સમયથી ઘટ આવતી હતી, તો ઘટની તપાસ કરવા માટે અમે સંઘમાં પણ જાણ કરી, સંઘના અધિકારીઓ ચેક કર્યું, બલ્ક કુલર ચેક કર્યું, અમારા બીજા બે સેન્ટરોમાંથી દૂધ આવે છે એની ખરીદીના વખરા અમે ચેક કર્યા. આ બધું અમે અઠવાડિયું ચેક કર્યું, એ સતો ઘટ સતત ચાલુ જ રહેતી હતી. ઘટ કન્ટિન્યુ નહીં અવારનવાર, બે દિવસ આવી બે દિવસ પછી આવે. તો આ બધું ડાઉટ અમારા કર્મચારીનું પડી કે ભાઈ ગમે તે કંઈક લોચો છે, તો એ લોકોએ વોચ ગોઠવી. એ અઠવાડિયાની વોચ ગોઠવતો એમને ચોરી કરતા બે જણને પકડ્યા છે. અને પકડી સવારે એમને જાણ કરી તો અમે અમારી કારોબારી મીટિંગ બોલાવી. મીટિંગ બોલાવીને કારોબારી નક્કી કરી કે ભાઈ આવું કોઈ કૃત્ય સહન કરી શકાય નહીં. જે દૂધ ઉત્પાદકો સખત મહેનત કરીને દૂધ પેદા કરતા હોય અને એટલું આ દૂધ કોઈ વ્યર્થ રીતે ચોરી જતું હોય એ ચલાવી લેવાય નહીં. તેના ભાગરૂપે અમે વસઈ પોલીસ સ્ટેશનમાં FIR ભરાવી. FIR ભરાવીને આગળની કાર્યવાહી પોલીસ કરશે.